ખાલી જગ્યા કોણ બોલે છે, કોને કહે છે એ લખી દઉં, બરોબર ને? હવે એના નીચે સૂચના વાંચો, ખરા ખોટાની નિશાની, નીચેના મિતાનો ખરા છે કે ખોટા તે લખો. પહેલું છે વર્ગમાં ભીષ્મ વિચિત્ર છોકરો હતો, આ વિધાન કેવું છે, ખરું છે કે ખોટું? તો કે છે ખોટું છે, બરોબર. ભીષ્મ હતો એ વિચિત્ર છોકરો નતો, પણ કોણ હતું? પોધરાજ. એટલે આ વિધાન કેવું છે, ખોટું. બીજું છે, પોધરાજ નું નિશાન કદી ખાલી ન જાય. પોધરાજ નું નિશાન કદી ખાલી ન જાય. આવું કેવું છે, ખરું. કારણ કે જે નિશાન રાખતો હતો એ બરોબર નિશાન રાખતો હતો, બરોબર. એટલે નિશાન કદી ખાલી જતું હતું નહીં. શાળા છૂટે પછી પોધરાજ ક્રિકેટ રમવા જતો. શાળા છૂટે પછી પોધરાજ ક્રિકેટ રમવા જતો. આવું કેવું છે, ખોટું. છે ભીષ્મના પિતાને નોકરીમાં છોડતા આવડતું નહીં. સંવિધાન ખરું.
खोरानी निशानी करो योग्य विकल्प सामे खरू करो आया तुमने प्रश्न पूछो छे અને નીચે અ ને બ ઓપ્શન આપેલા છે સુરજ દાદા કાળું આંબ ધોએ સુરજ દાદા આકાશ ને વરસાદ પાડી ધુએ અંજવાળું થતા આકાશ ઊંડું લાગે અંજવાળું થતા આકાશ ઊંડું લાગે અહીંયા શું છે કે છે સુરજ દાદા કાળું આંબ ધુએ એટલે સુરજ દાદા આવે છે ત્યારે શું થાય છે આકાશમાં અંજવાળું અંજવાળું થઈ જાય છે ને કે આકાશ ને વરસાદ પાડી ધુવે આવે આ બેમાંથી કયો ઓપ્શન સાચો છે તો કે છે આ અંજવાળું થાય છે જ્યારે સુરજ દાદા આવે છે ત્યારે અંજવાળું આકાશમાં દેખાય છે બરોબર એટલે બે ક નંબરનો વિકલ્પ છે સાચો છે બીજું છે તારા જમીન પર વરસાયા તારા જમીન પર વર્તાયા આવશે છે તારા જમીન પર આવી ગયા બમાં છે ધરતી પર તારાઓનું ધરતી પર તારાઓનું આછું અંજવાળું આવી ગયું છે આછું અંજવાળું આવી ગયું છે શું આપે ધરતી પર તારાઓનું આછું અંજવાળું આવી ગયું છે બ નંબર ત્રીજું છે ફૂલ પર બેસી પતંગિયા મોધ લેતા જુઓ પેલા પેલું બીજું જોઈ લઈએ પછી આગળ લખાવ ત્રીજું કે યોગ્ય વિકલ્પ સામે ખરું કરવાનું છે અ અને બ તમને આપેલા છે એમાંથી તમારે જે ખરું હોય એના પરીક્ષાની કરવાની છે પહેલું છે સુરજ દાદા કાળું આંબ ધુએ તો કે છે આકાશને વરસાદ પાડી ધુએ કે અંજવાળું થતા આકાશ ઊંજળું લાગે તો કે છે અંજવાળું થતા આકાશ ઊંજળું લાગે બીજું છે તારા જમીન પર વર્તાયા એટલે કે તારા જમીન પર આવી ગયા કે ધરતી પર તારાઓનું આછું અંજવાળું આવી ગયું છે તો કે છે ધરતી પર તારાઓનું આછું અંજવાળું આવી ગયું છે ત્રણ નંબર છે ફૂલ પર બેસી પતંગિયા પતંગિયા મધ લેતા ખોડી મધ લેતા ખોડી એમાં એક નંબર ફૂલમાં આપણને મધ ના દેખાય ફૂલમાં આપણને
પાય પણ પતંગિયા ખોદી કાઢે છે પણ પતંગિયા ખોદી કાઢે છે પ નંબર પતંગિયા ફૂલને મધ આપે છે પતંગિયા ફૂલને મધ આપે છે તો આવે માંથી કયું સાચું આવશે કે ફૂલ પર બેસી પતંગિયા મધ લેતા ખોળી એટલે કે શોધી લેતા હતા એમ તો કે જે ફૂલમાં આપણને મધ ના દેખાય પરંતુ પતંગિયા હોય છે એ પતંગિયા મધને શોધી કાઢતા હતા એટલે અ નંબર છે સાચું પતંગિયા ફૂલને મધ આપે છે પતંગિયા કોઈ ત્યારે મધ આપે ખરા ના આપે એટલે આ વિધાન ખોટું છે ત્યારે અ છે એ સાચું છે ચાર નંબર છે મોરસલીને પારિજાત જોવાનો છે જાણવાનો છે અને એના ઉપરથી
પછી વાક્ય બનાવવાનું, બરોબર? પહેલું છે વિચારું. વિચારું એટલે કે સાવ નબળું. શું છે વાક્ય અને શબ્દ? વિચારું. તો એનો અર્થ શું થશે? સાવ નબળું, બાપડું અથવા તો દયા ખાવા જેવું, બરોબર? વિચારું નહીં કહેવાય, વિચારો બાપડો, બાપડું પણ કહેવાય અથવા તો શું કહેવાય? દયા ખાયા ખાવા જેવું, બરોબર? અહીંયા એક નંબર સુધી જોયું, બાકીનું જે છે એ આપણે પછીના ક્લાસમાં જોઈશું, બરોબર?